कान, तो अपने कान शु काम आवे तो के सांभळवा माटे, तो के आवी रीते प्राणीओ पशुओ बधाने कान तो आपेला छे। तो आजे आपणे पाठ बे भणीशुं कान थी कान। तो बाळ मित्रो अहींया आपणे पॉइंट आपेलो छे, मारा कान कोने मळेला छे, तो तमने एमां चित्र आपेलुं छे। तो पक्षीओ कलाकार छे, पक्षीओना कान जुदा जुदा दोरी आपेला छे, तो पक्षीओ के छे के मारा कान कोने मळेला छे ते तमारे नीचे लखवानुं छे। त्यारबाद आवे छे वर्गीकरण करो, तो जेमां तमने ऊपर नाम आपेला छे प्राणीओना, पछी नीचे तमारे लखवानुं छे वर्गीकरणमां के जेना कान जोई शकाय, तो जोई शकाय एमां ए प्राणीनुं नाम लखवानुं छे। त्यारबाद लखवानुं के जेना कान आपणे जोई शकता नथी त्यां બોક્સમાં ए પ્રાણીઓના નામ લખવાનું, આ રીતે તમારે વર્ગીકરણ કરવાનું છે। ત્યારબાદ આવે છે ચિત્રનું અવલોકન કરો, તો ચિત્ર તમને આપેલું હશે પંખીઓનું, એ તમારે જોવાનું, અને પછી એમાં કીધું છે કે પંખીઓના કાન તમને દેખાય છે, તો કે હા અહીંયા કાનની જગ્યાએ શું હોય પંખીઓને, તો કે છિદ્ર હોય છે જે આપણે જોઈ ન શકીએ, શું કામ, તો કે તેના પીછાથી ઢકાયેલા હોય છે, એવી રીતે આપણે તેનું અવલોકન કરવાનું છે। ત્યારબાદ આવે છે વાંચો અને લખો, તમારે પેલા અહીંયા વાંચવાનું છે અને પ્રશ્ન આપેલો હશે કે જેના કાન પંખા જેવા હોય તે પ્રાણીનું નામ તમારે લખવાનું છે। આ રીતે પ્રશ્ન વાંચવા અને પછી સામે જવાબ લખવાનો, કે જેના કાન પંખા જેવા કોણ હોય, તો કે હાથી, તો સામે એનો જવાબ લખવાનો છે। આ રીતે તમારે ત્યાં લખવાનું। ત્યારબાદ આવે છે કોની ચામડી, તો પ્રાણીઓ છે એ આપણે કેવી રીતે ઓળખીએ, તો કે સિંહ ને વાઘ ને બધા એની ચામડી એથી ઓળખીએ, તો ત્યાં તમારે એની ચામડી આપેલી છે અને સામે એનું ચિત્ર આપેલું છે, પણ કેવું, તો કે ત્યાં એની ચામડીનું ચિત્ર નથી આપેલું, ત્યાં તમને કોરું આપેલું છે, તો એની ચામડીની સાથે તમારે પ્રાણીને જોડવાનું છે। તો આવી રીતે તમારે કોની ચામડીમાં ત્યાં જોડકું કોરું કરવાનું છે। ત્યારબાદ આવે છે પ્રાણીઓના નામની સામે તેનો દેખાવ, તો પ્રાણીઓ આપેલા છે નામ આપેલું છે ને એની સામે બોક્સની અંદર તમારે એનો દેખાવ લખવાનો, તો કે કાન તમે જોઈ શકો છો, તો કે હા તે બોક્સમાં તમારે રાઈટ કરવાનું છે। પછી પ્રાણીઓને વાળ હોય છે, તો કે હા, તો તમારે એની સામે બોક્સમાં રાઈટ કરવાનું, આ રીતે તમારે કોષ્ટક છે ત્યાં પૂર્ણ કરવાનું છે। ત્યારબાદ આવે છે બીજું કોષ્ટક પૂર્ણ કરો, તો એમાં શું કરવાનું, તો કે એમાં લાલ કોષ્ટક અને લીલું કોષ્ટક આપેલું છે, તો લાલ કોષ્ટકની અંદર તમારે લખવાનું છે કે બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ, ને લીલા કોષ્ટકની અંદર તમારે લખવાનું છે ઈંડા આપનાર પ્રાણીઓ, આ રીતે તમારી કોષ્ટકમાં એનું નામ લખવાના છે। ત્યારબાદ આવે છે તમે જોયેલા કે પાળેલા પ્રાણી વિશે માહિતી કરવાની, તો કે તમે આપણે ઘરે કયા પ્રાણીઓ પાળી, તો કે ગાય ભેંસ બકરી આ બધા પ્રાણીઓને પાળીએ છીએ, તો તેના વિશે તમારે માહિતી લખવાની છે, કે આ ગાય મેં ગાયનું અમે ગાયને પાળી છે તેનું નામ ગૌરી છે, તમે અમે એની આવી રીતે સંભાળ રાખી, તો એવી રીતે તમારે એની વિશેની માહિતી આપવાની છે। ત્યાર પછી આવે છે પ્રાણીનું ચિત્ર દોરીમાં રંગ પૂરવા, તો તમને ત્યાં જગ્યા આપી લેશે ત્યાં તમારે પ્રાણીનું ચિત્ર દોરવાનું, જેમ કે પાળેલા પ્રાણીમાં તો કે ગાય, અને ગાયને વાછરડાનું ચિત્ર દોરવાનું, પછી એમાં રંગ પૂરવાનો છે। ત્યારબાદ આવે છે રાષ્ટ્રીય પક્ષી મોર વિશે ચર્ચા કરો, તો રાષ્ટ્રીય પક્ષી મોર છે, તો પેલા ઘર આંગણે દેખાતા હતા, અત્યારે કેમ દેખાતા નથી, તો કે અત્યારના સમયમાં ક્યાંય મોર ને એ બધા વન મેળામાં ત્યાં રહે છે, અત્યારે ત્યાં આપણે ચણ માટે કોઈ પક્ષીઓ આવી નથી શકતા, એટલા માટે તે આપણે નથી દેતા, તો ત્યાં આવશે રાષ્ટ્રીય પક્ષી મોર વિશેની ચર્ચા કરવાની છે। ત્યાર પછી આવે છે તમારું પોતાનું પક્ષી બનાવો, તો તમને ત્યાં કાગળ આપેલું હશે, ત્યાં કાગળમાં જે તમને આવી આપેલું છે એવી જ રીતે તમારે એનું ચિત્ર બનાવવાનું છે અને પક્ષી બનાવવાનું છે। તો આજે આપણે પાર્ટ 2 માં કાનથી કાન ભણ્યા, આગળ આપણે વિડીયોમાં પાર્ટ 3 જોઈશું। જય હિન્દ, જય ભારત।